कोरोना वायरस की महामारी थी तमाम लोग हैरान परेशान थी गया है। त्यारे देशभर में कोरोना वायरस से देश ना तमाम लोग बची सके ते माटे समग्र देश में लॉकडाउन सहारो लेवामां आव्यो छे। ત્યારે વાત કરવામાં આવે તો વડાપ્રધાન શ્રી દ્વારા અગાઉ 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું હતું, તે 14 તારીખે પૂર્ણ થતાં જ ફરી 3 મે સુધી લોકડાઉનને વધારવામાં આવ્યું છે। ત્યારે લોકો પણ સમર્થન આપી રહ્યા છે અને સરકાર દ્વારા એપ્રિલ મહિનામાં ફ્રીમાં રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્ય અનાજનો જથ્થો આપવામાં આવી રહ્યો છે। ત્યારે પોતાના જીવના જોખમે રેશન કાર્ડ ધારકોને સરકારશ્રીના રાહત દરેક લોકોને મળી રહે તે હેતુથી કંટ્રોલના 17,000 સંચાલકો પોતાની ફરજ પર રહી જીવની પરવા કર્યા વગર અનાજનો જથ્થો આપી રહ્યા છે। કાંકરેજ ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ વાઘેલા દ્વારા પણ કાંકરેજ પંથકમાં કોરોના વાયરસથી સાવચેતી રહેવા માટે અપીલ કરવામાં આવી છે। કામ વગર ઘરની બહાર ન નીકળશો અને ઘરે રહો, સલામત રહો। વધુમાં જણાવ્યું કે જે રેશનિંગની વિનામૂલ્યે આપવામાં આવતો જથ્થો જે સુખી લોકો છે તેમને જથ્થો ના લેવા માટે અપીલ કરાઈ હતી, જેથી ગરીબ લોકો સુધી જથ્થો પહોંચે। ત્યારે રેશન કાર્ડ ધારકોને બાયોમેટ્રિક ફિંગર ઓનલાઈન યથાવતો ઓફલાઈનથી પણ ગ્રાહકોને જથ્થો આપવામાં આવે છે અને ગ્રાહકની ફિંગરપ્રિન્ટ લેવાથી કોરોનાનો ચેપ લાગવાની સંભાવના ઘણી હોય છે। ત્યારે દરેક સંચાલક પોતાના વ્યાજબી ભાવની દુકાન પર સેનેટાઇઝરનો ઉપયોગ કરે છે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરે છે। ત્યારે તમામ દુકાનદારો આવી જ રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે। ત્યારે આવા કપરા સમયમાં જીવના જોખમે સેવાભાવી સંચાલકોને સલામ છે। જયશ્રી વાઘેલા, જેડેશ ટીવી, કાંકરેજ।